दिव्या सिद्धिव्या सिद्धिव्या शुद्धात्मने नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयनियाणं नमो उमज्जायानं नमो लोये सर्वसाहनं सकल कर्मणोक्षयकरे वाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करी बहुभाव कुछ पद स्वामी रचित बहुत उपयोगी अने सरल उद्गम्य अने आपणे एने कठनो हार बनावी शकीए एवो इष्टोपदेश नामनो ग्रंथ एमां आपणे कई वक्ते पहली गाथा जे मंगलाचरण छे એનો આપણે સ્વાધ્યાય કર્યો હતો અને એ સ્વાધ્યાયમાં એ શબ્દ ઉપર ભાર આપ્યો હતો આચાર્યજીને અને પૂજ્ય ગુરુદેવજીને સકળ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ સ્વયં એના ઉપર ભાર આપ્યો હતો અને એની ચર્ચા પણ આપણે વખતે કરી હતી સહજ અને પુરુષાર્થ એ બંનેની ચર્ચા આપણે કરી હતી ત્યારબાદ शिष्य ने प्रश्न एवो थयो कि जो स्वयं थई जाय एवुं तमे जगतमां कोई कार्य जोयुं नथी आपणे जमवा बेठा होय काढ़ी सामे छे रोटली जे पीसेली छे ने रोटलीना कटका आपणो हाथ न अड़े अने थई जाय एवुं तो जोवामां आवतुं नथी फ्रीजमां पाणी न मूकीए अने ठंडो थई जाय एम तो जोवामां आवतुं नथी शर्ट तमे पहेर्यो અને બટન ન વાખો અને ઓટોમેટિક વખાઈ જાય એમ તો જોવામાં આવતું નથી તો સ્વયં શર્ટ એ થઈ જાય સ્વયં શર્ટ પહેરી જાય સ્વયં ચા ગરમ થઈ જાય આવું જગતમાં જોવામાં આવતું નથી તો પછી આત્મા સ્વયં ભગવાન થઈ જાય એ કઈ રીતે બને એવો શિષ્યને પ્રશ્ન થયો આ પ્રશ્ન થવાનું કારણ અનાદિની નિમિત્તાદી દ્રષ્ટિ છે કારણ કે કોઈ પણ કાર્ય થાય तो पांच समवाय नियम थी होय स्वभाव पुरुषार्थ कार्य लब्धि भवितव्य अने निमित्त हमेशा कार्य वक्ते पांचे समवाय होय कोने होय उपदेश एक वक्ते इतो थई शके अने उपदेश मां पुरुषार्थ की मुख्यता होय छे परंतु पांचे समवाय एक साथे होय कोने होय अने आ वात पूज्य गुरुदेवना प्रवचन मां सैकड़ों वक्त નજર છે નિમિત્ત ઉપર એટલે નિમિત્ત થી થાય એવું એને ભ્રમ થઈ જાય શું કીધું થાય છે ઉપાદાન થી હંમેશા કાર્ય થાય ઉપાદાન થી અજ્ઞાની નજર છે નિમિત્ત ઉપર નિમિત્ત થી કાર્ય થાય એવી એને અનાદિથી ભ્રમ થઈ જાય છે અને એ ભ્રમ થતા જો નિમિત્ત ના હોય તો કાર્ય ન થાય સ્વયં કાર્ય કઈ રીતે થાય આવો પ્રશ્ન જે અજ્ઞાનીના મગજમાં આવ્યો શિષ્યના માઇન્ડમાં આવ્યો એનો ખુલાસો આ બીજી નંબરની ગાથામાં કરવામાં આવેલો છે આપ બધા ગુરુદેવસિંહના પ્રવચનોથી પરિચિત છો ગુરુદેવસિંહના પ્રવચનમાં ઘણી વખત એમના સ્વમુખે આવે છે કે અમારાથી પાંચ વાતથી વિશેષ ચોપટ સ્પષ્ટીકરણ થયું છે 500 વર્ષના ઇતિહાસમાં નજર દોડાવીએ તો આવું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવજી પોતે કહે છે કે આવો ખુલાસો પહેલા થયો નથી પાંચ વાત છે નિમિત્ત ઉપાદાન નિશ્ચય વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય આ પાંચ વાતનું વિશેષ વિશેષ સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવજીએ કર્યું છે એમાં જે પહેલા બે પોઈન્ટ છે નિમિત્ત અને ઉપાદાન તો એ નિમિત્ત અને ઉપાદાનને
स्वरूप ने बतावती आ બીજા નંબરની ગાથા અહીં અવતરિત કરવામાં આવેલી છે। પહેલા આપણે ગાથાનો પાઠ કર્યા પહેલા નિમિત્ત અને ઉપાદાન એની થોડી 2-5 મિનિટ ચર્ચા કરી લઈએ। જે કાર્ય જેમાં કાર્ય થાય અથવા જે કાર્ય થાય એને ઉપાદાન વિવક્ષિત કાર્ય એને ઉપાદાન કહેવાય અને એ વિવક્ષિત કાર્યમાં અનુકૂળ અથવા અનુરૂપ જે સંયોગ હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે છે। उदासी निमित्त जगत जेटला द्रव्यो बधा द्रव्यो पोतानी अपेक्षाए उपादान दरेक द्रव्य पोताना कार्य अपेक्षाए उपादान करना कार्य में अंकु होवाथी एना उपर નિમિત્તનો આરોપ આપવામાં આવે છે। એક ઘડો બને સ્વયં માટીથી માટી લઈ માટીમાંથી એ એના સરકારથી ઉભું થાય છે। તમને ખ્યાલ હોય તો પ્રવચન સારની 16 નંબરની ગાથા છે જ્યાં સ્વયંભૂ શબ્દ વાપર્યો છે અને સ્વયંભૂ શબ્દ વાપર્યા પછી કીધું કે અન્ય કારકોની એમાં કોઈ અપેક્ષા નથી। અહીં જ્ઞાન જીવની ક્રિયામાં જ્ઞાન થાય તો એ જ્ઞાન થવામાં જીવોની જરૂર નથી, એક જ્ઞાન થવામાં શાસ્ત્રની જરૂર નથી, એક જ્ઞાન થવામાં ગુરુની જરૂર નથી, એક જ્ઞાન થવામાં કર્મના ક્ષય સમની પણ જેની અપેક્ષા નથી। એ જ્ઞાનની પર્યાય આપોઆપ સ્વયં ઉભી થાય છે અને ખાલી જ્ઞાનની પર્યાય નહીં, જગતમાં જેટલા દ્રવ્યો છે એના જેટલા આનંદ ગુણો છે એની દરેક પર્યાય પોતાના સ્વ અવસરે સ્વકાળે સ્વયં પોતાના પુરુષાર્થથી ઉભી થાય છે અને એમાં પરની કોઈ અપેક્ષા નથી। બેનશ્રી બેનના વચનામૃતને યાદ કરીએ આપણે તો દ્રવ્ય એને કહેવાય કે જેને પોતાના કાર્ય માટે અનિરા દ્રવ્યની રાહ જોવી પડે નહીં। કેમ? કારણ કે એ દ્રવ્યમાં બધી જે પર્યાયના કારકો જોઈએ, ષટકારક જોઈએ, કર્તા કર્મ ત્રણ સંપ્રદાન અપાદન અધિકરણ, એ બધી કાર્યની ઉત્પાદક સામગ્રી એને કારક કહેવાય। તો એક એક પર્યાય પોતાની ઉત્પાદક સામગ્રી સાથે લઈને આવે છે, એની જોડે અભેદ રૂપે વણાયેલા છે, માટે અન્ય પદાર્થની અન્ય નિમિત્તોની કોઈની જરૂર નથી। સમજ ધ્યાનથી, એક બાજુ એમ પણ કહેવાય જગતમાં નિમિત્ત નામનું કોઈ દ્રવ્ય જ નથી, જ્યારે કાર્ય કાળે ઉપસ્થિત હોય એને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે અને આ પરિભાષાઓ ઘણી સ્થૂળ પણ જીનાગમમાં ઉપયોગ કરવામાં આવે છે। ગઈકાલ સાંજે અમારે પ્રવચનમાં મોક્ષા પ્રકાશકમાં ચર્ચા થઈ હતી કે જેમ આદિનાથ ભગવાનનું જયારે સમોષણ હતું એ વખતે મહાવીર સ્વામી ભગવાનનો જીવ મારીચીની પર્યાયમાં ત્યાં ઉપસ્થિત હતો। હવે આપણું જીનાગમમાં એવા પણ ઉલ્લેખ આવ્યા છે કે એ મહાવીરની એટલે મારીચીની પર્યાયમાં એને ઉત્કૃષ્ટ નિમિત્ત હોવા છતાં અને સમ્યક દર્શનના ઉત્કૃષ્ટ નિમિત્ત તીર્થંકર ભગવાન બિરાજમાન હોવા છતાં પણ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નહીં। ખરેખર આ વાત યોગ્ય નથી, પ્રોપર નથી। કેમ? કે નિમિત્તનો આરોપ ક્યારે આવે? કાર્ય થાય તો નિમિત્તનો આરોપ આપવામાં આવે। હવે સમુષમાં બીજા જીવો બેઠા છે અને એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો ભગવાનને નિમિત્ત કહેવામાં આવે? હવે કાર્ય જ ઉત્પન્ન ન થયું, ઘડો બન્યો જ ના હોય તો કુંભારને નિમિત્ત કઈ રીતે કહેવાય? અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જ નથી તો આદિનાથ ભગવાનના જીવને નિમિત્ત કઈ રીતે કહી શકાય? છતાં પણ આવી સ્થૂળ અપેક્ષાએ મોટું મોટું કથન કરવાની પદ્ધતિ છે। પહેલી વાત, જગતમાં કોઈ નિમિત્ત નથી, બધા પોતાની અપેક્ષા ઉપાદાન છે, છતાં પણ કાર્ય ઉત્પત્તિ વખતે જે અનુકૂળ અથવા અનુરૂપ હોય એને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે। નિમિત્તથી નિમિત્ત ન હોય એમ પણ નહીં, નિમિત્તથી કાર્ય થાય એમ પણ નહીં। પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં આવે છે, નિમિત્ત ન માને તો પણ એનું જ્ઞાન ખોટું, કોઈનો અવાજ આવે છે વચ્ચે? હવે ટ્રાય કરીએ।
એટલે ગુરુદેવસિંહ ના પ્રવચન માં આવે છે. નથી આવતો હેલો જ્ઞાન ખોટું અને નિમિત્ત થાય માને તેની શ્રદ્ધા હેલો હાજી હાજી કોક નો અવાજ હતો મેં મ્યુટ કર્યા છે. એટલે એ નિમિત્ત ઉપાદાનની ચર્ચા આ બીજા નંબરની ગાથામાં કરવામાં આવેલી છે. એની ચર્ચા આજે આપણે જોઈશું. તમે પોતાનું પુસ્તક હોય જીનવાણી હોય કાઢી લો. બીજા નંબરની ગાથા છે. શિષ્ય પ્રશ્ન પૂછ્યો હતો એ જરા રિપીટ વાંચી લઉં છું કે સ્વસ્વરૂપની સ્વયં પ્રાપ્તિ સિદ્ધ કરે છે તેવા દ્રષ્ટાંતનો અભાવ છે. તેના દ્રષ્ટાંત વિના સ્વયં સ્વભાવથી એક કથનને સાચું કેવી રીતે માની શકાય? એમને સ્વયં કઈ રીતે સમીકરણ પ્રાપ્ત થઈ જાય અથવા પરમાત્મા થઈ જાય એનો જવાબ રૂપે આ બીજા નંબરની ગાથા કહેવામાં આવે છે. હું ગાથાનો પાઠ કરું છું. યોગ્યોપાદાન યોગેન દશદહ સ્વર્ણ તામતા દ્રવ્યાદિ સ્વાદિ સંપત્તા વાત્મનો યાત્મના આત્મતામતા યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું થાય તેમ સુદ્રવ્યાદિ કરી જીવ સ્વયં જીવ શુદ્ધ થઈ જાય. યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું થાય. આ દ્રષ્ટાંત મેં ગઈ વખતે પણ કીધું હતું. 51 ગાથામાં 15-16 ગાથામાં દ્રષ્ટાંત આપેલા છે. એક લાઈનમાં દ્રષ્ટાંત, બીજી લાઈનમાં સિદ્ધાંત. આને જ કહેવાય ગાગરમાં સાગર ભર્યો છે. પહેલી લાઈનમાં દ્રષ્ટાંત આપ્યું, યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું થાય. હવે સમજી લો આ એક પથ્થર છે, સોનું થઈ જશે. થઈ જશે સોનું આ મૂર્તો ખતમ. હલો નહીં નહીં સોનું નહીં થાય. હા નહીં થાય તો આમાં લખ્યું યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું થઈ જાય. પથ્થર સોનું થઈ જાય, પથ્થર સોનું થઈ જાય. અરે ભગવાન પથ્થર સોનું થઈ જાય ને તો સૌથી સસ્તી ધાતુ સોનું જ હોય. જો જગતમાં જેટલા પથ્થર સોનું થઈ જાય તો સોનું સસ્તું થઈ જાય. પરંતુ અહીં લખ્યું છે પથ્થર સોનું થાય અને આગળ યોગ્ય ઉપાદાને કરી. આ બે શબ્દ પર ભાર છે, યોગ્ય ઉપાદાને કરી અને પથ્થર સોનું થાય. તો અહીં પથ્થર માને બંધ અંધ પાષાણ નથી લેવાનો, સ્વર્ણ પાષાણ લેવાનો છે. ગુરુદેવસિંહ પ્રવચનમાં આની ચોખટ કરી છે અને ટીકામાં પણ પંડિત આસાદરજીએ સ્વર્ણ પાષાણ લખ્યું છે. હવે સ્વર્ણ પાષાણ કોને કહેવાય અને અંધ પાષાણ કોને કહેવાય પહેલા એ સમજી લો. જે સાદો પથ્થર છે એને અંધ પાષાણ કહેવાય અને જે ખાણમાંથી પથ્થર સાથે સોનું જોડાયેલું છે એને સ્વર્ણ પાષાણ કહેવાય. જે પાષાણમાં અંદર સોનું છુપાયેલું છે એવા સોના સહિતના પાષાણને સ્વર્ણ પાષાણ કહેવામાં આવે છે. તો અહીં પથ્થર સોનું થાય તેમાં સ્વર્ણ પથ્થર સોનું થાય એમ લેવાનું. એક વાત. નંબર બે, યોગ્ય ઉપાદાને કરી. યોગ્ય ઉપાદાને કરી તો એમાં બે ઉપાદાન ગુરુદેવસિંહ ભાગ પડ્યા, એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. ત્રિકાળી ઉપાદાનમાં તો કઈ થવાનું છે જ નહીં. આત્મા દ્રવ્ય અપેક્ષા શુદ્ધ છે. હવે એને પર્યાયમાં શુદ્ધ થવાનું નથી તો ત્રિકાળી ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે. એ તો પરમાત્મા બંને બનાવેલો ભગવાન છે, એને પર્યાયમાં થવાનું નથી. પર્યાયમાં જે થાય તો ઉપાદાનના બે પ્રકાર, એક ક્ષણિક ઉપાદાન એક ત્રિકાળી ઉપાદાન. એક ક્ષણિક ઉપાદાન એક ત્રિકાળી ઉપાદાન. તો અહીં કયા ઉપાદાનની વાત છે? ક્ષણિક ઉપાદાનની વાત છે, ત્રિકાળી ઉપાદાનની વાત નથી. કારણ કે ત્રિકાળી ઉપાદાનમાં કાંઈ કરવાનું રહેતું નથી. એક વાત સમજી લો પહેલા,
ક્ષણિક ઉપાદાન ત્રિકાળી ઉપાદાન એમાં શું ફર્ક, અને જો ત્રિકાળી ઉપાદાનમાં કંઈ કરવાનું નથી તો એની એની ચર્ચા જીનાગમમાં કેમ કરી? સમજો ધ્યાનથી. હવે કોઈ પણ કાર્ય થાય તો કાર્ય ક્યાં થયું એ બતાવવું હોય તો ત્રિકાળી ઉપાદાનને તમારે યાદ કરવું પડશે. એટલે ત્રિકાળી ઉપાદાન કાર્ય કઈ જગ્યાએ થયું, શેમાં થયું એ બતાવે. બરાબર. નંબર બે, ક્ષણિક ઉપાદાન એ બતાવશે ક્યારે કાર્ય થશે, કાર્ય ક્યારે થશે એ ક્ષણિક ઉપાદાન બતાવે. ક્ષણિક ઉપાદાનના પાછા બે ભાગ પાડ્યા જેના ગમમાં, એક ક્ષણિક ઉપાદાન પર્યાયની તત્સમયની યોગ્યતા અને બીજું અનંતર ક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય. તો અનંતર પૂર્વ પર્યાયનો જે વ્યય કયો એને પણ કારણ કહ્યું, એ કઈ વિધિથી કાર્ય થશે એ બતાવશે. ત્રણ વાત થઈ ગઈ, ત્રિકાળી ઉપાદાન, કાર્ય શેમાં થશે, ક્ષણિક ઉપાદાન એના બે ભાગ, એક પર્યાયની તત્સમયની યોગ્યતા ક્યારે કાર્ય થશે એ બતાવશે, કયા ટાઈમે થશે એ બતાવશે, અને અનંતર ક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય એ કઈ વિધિથી થશે એ બતાવશે. જીઓ, જેમ રોટલી બની, લોટમાંથી રોટલી બની, તો એ રોટલી, હવે પહેલા તો ત્રિકાળી ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન કોણ છે? લોટ. તો ભાઈ આ જે રોટલીનું જે કાર્ય થશે ક્યાં થશે? બાઈમાં નહીં થાય, આગની બિલમાં નહીં થાય, લોટમાં થશે. તો ત્રિકાળી ઉપાદાન કાર્ય ક્યાં થાય એ બતાવશે. હવે ક્ષણિક ઉપાદાન કયા સમયે રોટલી થઈ એ બતાવશે, અને ગુલ્લાનો વ્યય, જે નાના નાના લોયા બનાયા, ગુલ્લા બનાયા, એ ગુલ્લાનો વ્યય અને રોટલીનો ઉત્પાદ, તો અનંતર ક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય એ બતાવશે કઈ વિધિથી થશે. એને શાસ્ત્રની ભાષામાં થોડી વાત કરું તો જે ક્ષણિક ઉપાદાન છે, ક્ષણિક ઉપાદાન એ કાળ નિયામક કહેવામાં આવ્યા છે. કાળ નિયામક એટલે કાળને બતાવનાર, કયા કાળે કાર્ય થશે. અનંતર ક્ષણવર્તી પૂર્વ ક્રિયાનો વ્યય એ વિધિ નિયામક છે, કઈ વિધિથી કાર્ય થશે. અને ત્રિકાળી ઉપાદાન દ્રવ્ય નિયામક છે, કયા દ્રવ્યમાં કાર્ય થશે. જેમ જીવની પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, તો હવે દ્રવ્ય ત્રિકાળી ઉપાદાન ગયા શું બતાવે, ક્યાં થયું આ કાર્ય? જીવમાં થયું, એક વાત. હવે ક્યારે થયું એ ક્ષણિક ઉપાદાન બતાવશે. બરાબર. ત્યારબાદ કઈ વિધિ પૂર્વક થયું, તો ભાઈ કરણ લબ્ધિના પરિણામ ઉપશમ ક્ષયોપશમ દેશના પ્રાયોગિક કરણ લબ્ધિ, કરણ લબ્ધિના પરિણામનો પૂરું થયું પછી સમીકરણ પ્રાપ્તિ થઈ એ વિધિ બતાવશે. એ કરણ લબ્ધિમાં આવે જ નહીં અને સમીકરણ પ્રાપ્ત થઈ જાય એમ કદી બને નહીં. જેમ લોટમાંથી ગુલ્લું બનાવે જ નહીં, લોયું બનાવે જ નહીં અને રોટલી થઈ જાય એમ ન બને, એમ કરણ લબ્ધિમાં આવે જ નહીં અને સમીકરણ પ્રાપ્તિ થઈ જાય એમ કદી બને નહીં. આ થોડો નિમિત્ત ઉપાદાનની શૈલી છે, એનાથી આપણે પરિચિત થવું જોઈએ. જીઓ, હવે યોગ્ય ઉપાદાન એ કરી. બરાબર. એટલે એમાં પથ્થર સોનું થાય એમાં શું લેવાનું, કયો પથ્થર લેવાનો? સ્વર્ણ પથ્થર. એ એમ બતાવે છે પ્રાપ્તની પ્રાપ્તિ થાય, બીજા પથ્થરમાં સોનું છે નહીં તો સોનાની પ્રાપ્તિ થવાની નથી. જ્યારે સ્વર્ણ પાષાણમાં સોનું છુપાયેલું છે અને જે છુપાયેલું છે એ એમાંથી પ્રગટ થાય. જો એ પાષાણમાં સોનું હોય જ નહીં, સોનું હોય જ નહીં તો એમાંથી નીકળવાનું નથી. પૂજ્ય ગુરુદેવશ્રી એકદમ સરળ દ્રષ્ટાંત આપે છે, પ્રાપ્તની પ્રાપ્તિ થાય. અને બીજો દ્રષ્ટાંત આપતા હતા, કુવામાં હોય તો અવાળામાં આવે. ત્રીજું દ્રષ્ટાંત આપતા હતા લીંડી પીપરનું, લીંડી પીપર કદી નાની, રંગે કાળી અને સ્વાદે લાગે તુરી, પણ એને ઘૂંટવામાં આવે એમાંથી 64 પૂરી તિકાસ એ પ્રગટ થાય. હવે 64 પૂરી જે તિકાસ પ્રગટ થઈ, શું એ ખલદસ્તામાંથી પ્રગટ થઈ છે? જો ખલદસ્તામાંથી પ્રગટ થઈ હોય ને તો જે ઉંદરની લીંડી આવે છે એને પણ ઘસવામાં આવે તો એમાંથી તિકાસ આવી જોઈએ. પણ જે લીંડી પીપરમાં હતી, શક્તિ અપેક્ષા હતી, એ શક્તિની વ્યક્તિ થાય છે. શું કહી દઉં? શક્તિની વ્યક્તિ થાય છે. એમ સ્વર્ણ પાષાણમાં સોનું છુપાયેલું હતું એ પર્યાયમાં 12 વિધિથી પ્રગટ થયું. એ રીતે આત્મામાં કેવળ જ્ઞાન
अनंत दर्शन अनंत सुख अनंत ज्ञान एवं द्रव्य स्वभाव में शक्ति अपेक्षाए मौजूद छे अने एवा आत्मानु ध्यान करता ए पर्याय में प्रगट थाय छे। ख्याल आयो ने कोई आमा आमा समय कृष्ण के केवल ज्ञान प्राप्त नहीं थई जाय केम नहीं थई जाय जेम पेलो अंध पाषाण छे तो एमांथी शुं प्रगट ना थाय स्वर्ण पाषाणमांथी शुं प्रगट थाय एम आ जेमा सम्यक दर्शन लायकात नथी एमां समय ज्ञान प्राप्ति नहीं थाय केवल ज्ञानी ताकत नथी एमांथी केवल ज्ञान प्राप्ति नहीं थाय जेमां छे એમાંથી આવશે પ્રાપ્તની પ્રાપ્તિ થાય તો યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું થાય કયો પથ્થર કે સ્વર્ણ પાષાણ કે અંદર સોનું છુપાયેલું છે ખરેખર તો સ્વર્ણ પાષાણ કહેતા જ સ્વર્ણ પાષાણ કહેતા જ આપણને ખ્યાલ આવવો જોઈએ પાષાણ અલગ છે અને સ્વર્ણ અલગ છે ખરેખર તો એ પાષાણનો સંયોગ આપી એનો આરોપ આપી सोना ने पण स्वर्ण पाषाण कहेवामां आवे छे पण बस ए विधि करे तो ए माटी अलग थई जाय कचरो अलग थई जाय अने सोनानी प्राप्ति एने थई जाय छे। जीओ योग्य उपादाने करी अवे आमा बहु सरस वात करी गुरुदेवश्रीए के जीओ जेम ए सोनू जे प्रगट थयुं ने पोतानी उपादान शक्ति थी अंदरनी लायकात थी प्रगट थयुं छे એટલે એનું પોતાનું સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવ એ પોતાના સ્વચતુષ્ટયમાંથી પ્રગટ થયું છે એમાં એને અગ્નિની સહેજ પણ અગ્નિનો સંયોગ નિમિત્ત છે પણ અગ્નિથી સોનું પ્રગટ થયું નથી। પૂજ્ય ગુરુદેવજી અંદર પ્રવચનમાં લખ્યું છે જો અગ્નિથી સોનું પ્રગટ થતું હોય પથ્થરમાં અગ્નિ આપવાથી સોનું પ્રગટ થતું હોય તો બીજા પથ્થરને પણ અગ્નિ આપવામાં આવે તો સોનું પ્રગટ થઈ જવું જોઈએ પરંતુ જેનામાં હોય જ નહીં જેનામાં તાકાત જ નથી જે કહ્યું ને કે પરદ્રવ્યમાં સુખ નથી હવે એમાંથી સુખ કઈ રીતે મળે જેમાં સુખ હોય તેમાંથી સુખ મળે એમ જેનામાં સોનું છુપાયેલું હોય ત્યાંથી સોનું મળે છે જ નહીં તો મળશે કઈ રીતે યોગ્ય ઉપાદાને કરી એટલે આમાં પુરુષાર્થ બતાવ્યો છે અને પુરુષાર્થ શું કે સ્વરૂપના સન્મુખ થવું એ પુરુષાર્થ છે બારમાં કઈ ફેરફાર કરવો વ્રતાદિ કરવા શુભ ભાવ કરવો એ પુરુષાર્થ નથી પ્રાથમિક ભૂમિકામાં સમ્યક દર્શન થયા પહેલા વિકલ્પાત્મક જ્ઞાનમાં ભેદ જ્ઞાન કરવું એ પુરુષાર્થ છે પરથી પર્યાયથી સંયોગોથી ગુણભેદથી જો તો હું જ્ઞાયક ભાવ છું એમ વારંવાર વિકલ્પાત્મક જ્ઞાનમાં વિચારવું અરે પહેલા બુદ્ધિપૂર્વક વિચારવું પડશે પૂજ્ય બેનશ્રી સ્વામી દર્શનમાં લખ્યું છે પહેલા વિચાર કરી કરીને ભેદ જ્ઞાન કરવું પડશે અને પછી પ્રેક્ટિસ થતા સહજ થઈ જશે એટલે પહેલા આ ટાઈપનો પુરુષાર્થ એટલે ભેદ જ્ઞાન કરવું અને મોક્ષમાં પ્રકાશકમાં જ્યાં સમ્યક સ્વરૂપ મિથ્યા દર્શન સ્વરૂપ બતાવ્યું અને પાંચ લબ્ધિનું સ્વરૂપ બતાવ્યું ત્યાં લખ્યું છે તારું કર્તવ્ય એટલું બધું તત્વ નિર્ણયમાં લાગી જાય મેઇન પુરુષાર્થ જીવનો એક જ છે કે તત્વ નિર્ણય કરવો બરાબર તેમ સુદ્રવ્યાદિ કરી દ્રવ્ય જીવ શુદ્ધ થઈ જાય જીવ શુદ્ધ થઈ જાય એટલે આત્મા દ્રવ્ય અપેક્ષા શુદ્ધ તો છે જ પણ પર્યાયમાં અશુદ્ધતા છે ને તો એવા દ્રવ્યનો આશ્રય લેતા ત્રિકાળ જે શુદ્ધ પરમાત્મા છે એનો આશ્રય લેતા પર્યાયમાં પરમાત્મા પ્રગટ થઈ જાય છે જે દ્રવ્ય સ્વભાવ હતું એ પર્યાયમાં વ્યક્ત થયું બીજી ભાષામાં કહીએ ગુરુદેવજીની ભાષામાં કહીએ તો દ્રવ્યમાં હતું એ પર્યાયમાં એનલાર્જ થયું દ્રવ્યમાં હતું મોજુદ હતું એ પર્યાયમાં એનલાર્જ થયું જીઓ હવે એમાં ગુરુદેવજીનું પ્રવચન છે એ પ્રવચનના આધારે હું તમને આપણે ચર્ચા કરીશું પહેલા તો એમને સ્વર્ણ પાષાણની વાત કરી પેજ નંબર 13 ઉપર અને ત્યાં પાછું પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો પણ એમને દ્રષ્ટાંત આધાર આપ્યો છે કે અગ્નિથી થતું હોય તો બીજા પથ્થરને પણ અગ્નિ આપવાથી સોનું પ્રગટ થવું જોઈએ પરંતુ એમાં જેમાં ન હોય તો પ્રગટ કરી જ થાય એમ દેવશાસ્ત્ર ગુરુથી કે ભગવાનથી તને ફાયદો થતો હોય તો અભવીને પણ સમયની પ્રાપ્તિ થવી જોઈએ પણ અભવીને કદાપી સમયની પ્રાપ્તિ થતી નથી। ત્યારબાદ ગિરનારની પણ વાત કરી છે ગિરનાર જે આપણો પર્વત છે જ્યાંથી નિમિત્ત ભગવાન મોક્ષ પધારે ત્યાં જે પથ્થરો છે એમાં પણ સોનું છે અને અંગ્રેજોના સમયમાં એ ટ્રાય પણ કર્યો હતો પરંતુ જેટલું સોનું નીકળે છે
એના કરતા એનું મેકિંગ કોસ્ટિંગ વધારે થાય છે, એટલે લોકો ત્યાંથી સોનું કાઢતા નથી. હવે જે મારે બતાવવું છે પેજ નંબર 14 ઉપર, જો અહીં તો કહે છે કે સ્વર્ણ પાષાણ જેમાંથી સોનું આમ તત્કાળ નીકળે, અંદર એવી એની સોનાની પોતાની તાકાત. સ્વર્ણ કનક હો જાય, એ પોતે કનક માને કનક થઈ જાય. સોનું પોતે પ્રણમતા પ્રણમતા પ્રણમતા, વાહ, એ સોનું પોતે પ્રણમતા 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 અગ્નિ આપતા 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 એમના લખ્યું, સોનું પોતે પ્રણમતા 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 100% થઈ જાય છે. જો ભગવાન આત્મા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પોતાની યોગ્યતાનો ભાવ આદિ મળે. જો હું બે યોગ્યતાની વાત કરું છું, થોડી ચર્ચા સૂક્ષ્મ લાગશે પણ સમજવા જેવી છે. જીઓ પેલા તો હું દ્રષ્ટાંતિ કહીશ પછી સિદ્ધાંતમાં લઈ જઈશ. જીઓ આ છે આત્મા, આ છે કર્મ. પેલા દ્રષ્ટાંત આપું છું પછી હું સિદ્ધાંતમાં આવીશ. આ છે આત્મા, આ છે કર્મ. આત્માની પર્યાયમાં એટલે જીવની પર્યાયમાં રાગ દ્વેષ મોહ થયા, બરાબર, મિથ્યાત્વ કર્મ રાગ દ્વેષ થયા. તો અહીં નવા કર્મ બંધાશે કે નહીં બંધાય? બંધાશે, બરાબર. હવે ગુરુદેવસિંહ જે ન્યાય આપ્યો છે, સમય સારની તમે વાંચી લેજો, 80-81-82 ગાથા, કર્તા કર્મ અધિકારની 80-81-82 ગાથામાં આ ન્યાય આપ્યો, એમાંથી હું તમને સમજાવું છું. જો અહીં જીવની પર્યાયમાં મોહ રાગ દ્વેષ થયો અને આ બાજુ કર્મનો બંધ થયો. હવે નિમિત્તથી એમ કહેવાય, નિમિત્તથી કરતા કર્મનો સંબંધ કતાવી જીવે કર્મ બાંધ્યા, જીવે કર્મ છોડ્યા, એવું કથન નિમિત્તની મુખ્યતાથી વ્યવહાર નહીંથી આરોપિત કરવામાં આવે છે. હવે ગુરુદેવ કે છતાં પણ આ જીવ આ કર્મનો કરતા નથી, જીવ કર્મનો કરતા નથી. હવે એમાં ન્યાય, અમને 3 ન્યાય આપ્યા છે, સમજો. નંબર 1, બંનેનો સ્વકાળ છે. આપણે આવ્યું ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, બંનેનો સ્વકાળ. બંનેનો સ્વકાળ એટલે અહીં જીવને રાગ થવાનો કાળ અને અહીં પર્યાય કર્મમાં બંધાવાનો કાળ, એ બંનેનો કાળ સ્વકાળ છે. એટલે આ પોતાના સ્વકાળમાં બંધાયું છે, આ પોતાના સ્વકાળમાં થયો છે. બંનેનો સ્વકાળ છે માટે કરતા કર્મ છે. શું કીધું? તમે દર્પણ ની સામે આ બે આંગળી કરી, ત્યાં અંદર બે દેખાશે. તમે જો આંગળી તરફથી જોશો ને, આંગળી તરફથી જોશો, તમને એમ લાગશે આંગળીના લીધે ત્યાં દર્પણમાં દેખાયું. પણ અહીં પણ એનો સ્વકાળ છે અને ત્યાં પણ, નિમિત્તનો પણ સ્વકાળ, ઉપાદાનનો પણ સ્વકાળ, માટે કરતા કર્મ નથી. એક વાર બીજું, બંનેનો સમકાળ છે. એક સ્વકાળ, એક સમકાળ, એટલે આ બંનેનો સમકાળ છે, માટે કરતા કર્મ નથી. સમજે જાણતી કેમ સમકાળ? દાખલા તરીકે બાઈએ રોટલી, બાઈએ ચા બનાવી. હવે પહેલા બાઈ જાય પછી ચા બને. તમે એ બેન રસોડામાં ગયા અને ચા તૈયાર હોય તો એમ કહેવાય બાઈએ રસોઈ ચા બનાવી? ન કહેવાય. બંનેનો કાળ આગળ પાછળ હોય તો કરતા કર્મ થાય. દાખલા તરીકે આ આ આમ નામ છે, હું આનામ વાળી દઉં, આ ઘડિયાળને આમ કર્યું, બરાબર, તો એમ થાય કે રજને ભાઈ આમ કર્યું, પરંતુ હું આ અહીં આવ્યો અને આમ ઓટોમેટિક વળેલી છે તો મેં વાળી એમ કહી દે કહેવાય, બરાબર. એમ બંનેનો સમકાળ છે, જીવની પર્યાયમાં રાગ થવું અને કર્મનો બંધ થવો, એ બંનેનો સમ. પહેલા મેં કીધું સ્વકાળ, હવે કહ્યું સમકાળ. સ્વકાળ છે માટે પણ કરતા કર્મ નથી, સમકાળ છે માટે પણ કરતા કર્મ નથી. અને ત્રીજી વાત ગુરુદેવે બહુ સરસ વાત, ગજની વાત કરી છે. જુઓ, તમને સિમ્પલ પહેલા દ્રષ્ટાંત આપું પછી એને સિદ્ધાંતમાં લઈ જઉં છું. તમારે અમેરિકામાં કેવું હોય તો મને ખબર નથી, અમારે તો શું છે, ઘઉંનો લોટ કણકમાં દે તો એમાંથી રોટલી બને, ભાખરી બને, પરોઠો બને, પૂડી બને, ખાખરો બને, આટલી બધી વસ્તુ બને કે ના બને? બોલ, તમારે ત્યાં બને કે ના બને? બને બને ને. અચ્છા, હવે આટલી મેં 5 વસ્તુ ગણાવી, રોટલી બને, ખાખરો બને, પૂડી બને, 3 જ રાખવાના, આપણે 3 રાખવાના, બીજું યાદ નહીં આવે, 3 વસ્તુ બની શકે, બરાબર. લોટમાં 3 પ્રકારની યોગ્યતા છે કે નહીં? એક જ પ્રકારની યોગ્યતા છે નહીં? ત્યાં છે ને, તો બરાબર
છે સાબાશ. હવે રોટલી બનાવી, ખાખરો બનાવો કે પૂરી બનાવી નક્કી કોણ કરશે? એ એની યોગ્યતા પ્રમાણે છે. ખાલી અરે થાય છે યોગ્યતા બરાબર છે, પૂરી થી રોટલી બધું થાય છે. મારો એવો વિકલ્પ તારે હશે કે મારે રોટલી બનાવવી છે તો રોટલી ને ખાખરો બનાવવો છે તો ખાખરો થશે. બરાબર સાબાસ. એટલે તમે વિકલ્પ કર્યો તારે થયું ને? ના વિકલ્પ થયો નહી, પણ એ હમણાં જ આપણે વાત કરી ને સમકાળ એટલે સ્વકાળ ને સમકાળ ને એમ નહીં, પણ ગુરુદેશે ગજબનો ન્યાય આપ્યો છે. દરેક દ્રવ્યમાં એક સમય એક જ યોગ્યતા હોય, એક જ બરાબર, બે યોગ્યતા હોય જ નહીં. એ લોટમાં રોટલી બનવાની સાથે એક સમયે રોટલી પણ બની શકે અને ખાખરો પણ બની શકે. આવી બે ચોઈસ હોય તો બાઈ ને ચોઈસ બને, પણ બે યોગ્યતા છે જ નહીં તો બાઈ ને ચોઈસ કરવાની વાત જ ક્યાં આવી? બરાબર. દરેક દ્રવ્યમાં એક સમયે એક જ યોગ્યતા હોય. આ અત્યારે આપણા મોક્ષમાં બહુ ભ્રમ ચાલે છે. અમુક વિદ્વાનો પણ આવું બોલે છે, લખાણ પણ આવે છે કે પાણીમાં બે પ્રકારની યોગ્યતા, ઠંડુ પણ થાય, ફ્રીજમાં મૂકો તો ઠંડુ થાય, ગેસ મૂકો તો ગરમ થાય, બે પ્રકારની યોગ્યતા. અને જે પ્રવચનનો ગાથાનો આધાર આપે છે એ જ ગાથાના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેશ કહે છે પાણીમાં બે પ્રકારની યોગ્યતા હોય જ નહીં, એક વખતે એક જ યોગ્યતા હોય. બરાબર. અને એક યોગ્યતા છે માટે નિમિત્ત કરતા નથી. ત્રણ વાત કરું ફરીથી વાંચી લેજો. પ્રવચન આપણે શું કહેવાય, સમયસર ના 80-82 ગાથા કરતા કર્મ અધિકાર, એમાં ગુરુદેશ એના ખુલાસા કર્યા છે. નંબર એક, સમકાળ છે માટે કરતા કર્મ નથી. નંબર બે, સ્વકાળ છે માટે કરતા કર્મ નથી. અને નંબર ત્રણ યોગ્યતા એક સમય એક જ પ્રકારની છે માટે કરતા કર્મ. ભગવાન આત્મા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પોતાની યોગ્યતાનો ભાવ આદિ મળે એટલે એ સોનામાં, પેલા દ્રષ્ટાંતમાં આપું છું, સોનામાં જે સમયે જેટલી શુદ્ધતા થવાનો, જે સ્વકાળ છે એટલો થવાનો, એમાં ગમે તેટલી અગ્નિ બારમાં હોય કે ના હોય, એના સ્વકાળે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું નક્કી છે અને પોતાના ઉપાદાનથી થાય છે, એમાં અગ્નિનું કાંઈ પણ રોલ નથી. એમ પોતાના ભગવાન આત્માના અંતરદ્રષ્ટિ કરતા પર્યાયમાં જેટલી વિતરાગતા પ્રગટ થવાની હોય, કોણ આશ્રય કરે તો કોણ વિતરાગતા કેવળ જ્ઞાન પ્રગટ થાય, એનું કાળ હશે પાકશે એ વખતે એની થવાની, એમાં કર્મનો કે બીજા કોઈ દ્રવ્યનો કોઈ રોલ નથી. ઉપાદાન તો ત્રિકાળ જુદું. જો ગુરુદેશે બે ઉપાદાનની વાત કરી છે, પેજ નંબર છે 14 માં, અર્થ યોગ્ય ઉપાદાન. જીવો, યોગ્ય ઉપાદાન શબ્દ વાપર્યો છે. આ સમય સમય પ્રગટ પર્યાય પ્રગટવાની યોગ્ય ઉપાદાન શક્તિ એ પોતાની છે. ત્રિકાળ ઉપાદાન જુદું છે. આ વર્તમાન યોગ્ય ઉપાદાન એટલે ક્ષણિક ઉપાદાનની વાત ચાલે છે. કારણ કે કાર્ય જે પણ થાય પર્યાયમાં થાય અને પર્યાયમાં તે ક્ષણિક ઉપાદાન કહેવાય. અને દ્રવ્ય ત્રિકાળ, હું ગાયક ભાવ તું ત્રિકાળ દ્રવ્ય છું, એમાં તો કઈ થવાનું જ નથી. વર્તમાન સોનાની સોનાપણે પ્રગટ થવાની સમય સમયે જેની યોગ્ય ઉપાદાનની તાકાત છે અને એમાંથી એ વર્તમાન પર્યાયની જે યોગ્યતા છે એમાંથી એ કાર્ય પ્રગટ થાય છે. બરાબર. પછી પાના નંબર 15 ઉપર શીતળ પ્રદાસજીનો ગુરુદેશે આધાર આપ્યો છે કે એમને બે અર્થ કર્યા છે, બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એક અંદરનું એટલે બાહ્ય નિમિત્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ઉપાદાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. એટલે શું સમજો ધ્યાનથી, અહીં જીવની પર્યાયમાં જેવું કાર્ય થવાનું હોય એ જીવનો કાળ, એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અને સામે નિમિત્ત જે પ્રકારનું એમાં યોગ્ય આવવાનું હોય એ નિમિત્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. નિમિત્તનો કહેવાય બાહ્ય અને ઉપાદાનનો કહેવાય અંત. ખ્યાલ આવે છે ને? તો એ બારમાં એનો અર્થ શું થયો કે જીવની પર્યાયમાં જે સમયે જે કાર્ય, જે ક્ષેત્ર, જે ભાવે અને જેટલા પુરુષાર્થી પ્રગટ થવાનું છે એ પ્રગટ થશે, એ જીવના દ્રવ્ય ચિત્ર કાળ ભાવ. અને એ જ વખતે કયું દ્રવ્ય કયા કાળે કયા નિમિત્તે ક્યાં હાજર હશે એ પણ નિમિત્ત ફિક્સ છે. જે
કાર્તિક અનુપેક્ષાની 321-22-23 નંબરની ગાથા છે. જમ જસ જમી દેશે જીણ વ્યાણ જમ કાલમી, માને જે દ્રવ્યનું જે ક્ષેત્રમાં જે કાળે જે ભાવથી જે નિમિત્તે લાભ હાનિ સુખ દુઃખ જીવનમાં થવાનું છે, એ દ્રવ્યનું એ ક્ષેત્રે એ કાળે એ નિમિત્તે એ ભાવે એ કાર્ય થવાનું થવાનું થવાનું, એમાં ઇન્દ્ર નરેન્દ્ર ગણધર કોઈ પણ ફેરફાર કરી શકે નહીં. ના તમે નિમિત્તમાં ફેરફાર કરી શકો, ના તમે ઉપાદાનમાં ફેરફાર, કારણ કે આત્મા અકર્તા છે, કઈ કરી જ ન શકે. કરે તો શું કરે પુરુષાર્થ, હું જ્ઞાતા દ્રષ્ટા જાણનાર ભગવાન આત્મા છું, ધ્રુવ તત્વ છું એમ જાણું, એનું નામ પુરુષાર્થ કહેવામાં આવે છે. જીઓ ત્યારબાદ પ્રવચન સારની ગાથાનો આધાર આપ્યો છે અને એમાં એક બહુ સરસ એમને 20 નંબરના પાના ઉપર સંયોગ, આ ઉત્પાદ પર્યાયની પ્રાપ્તિ થવી એને પણ સંયોગ કહેવાય. સંયોગ મળવા બારમાં કુટુંબ પરિવાર મળવું એને પણ સંયોગ કહેવાય. કર્મના ઉદયને પણ સંયોગ કહેવાય. પર્યાયમાં રાગાદી ભાવ થાય એને પણ સંયોગ થાય, અને એક સમયની પર્યાય ઉત્પન્ન થાય એને પણ સંયોગ થાય, સંયોગ કહેવાય. એવા 4-5 ખુલાસા ગુરુદેવ પ્રવચનમાં કર્યા છે, પેજ નંબર 20 ઉપર છે, જો હું વાંચો છું. સંયોગના અર્થ, આત્માને કર્મ જળનો સંયોગ એ પણ સંયોગ કહેવાય. ભાઈ 8 કર્મનો સંયોગ છે જીવમાં, 57 જે પડેલા જ કર્મ એને સંયોગ કહેવાય. આત્મામાં અનંત ગુણ છે અને એની પર્યાયમાં વિકૃત વિકારી ભાવ શુભ શુભ ભાવ એને પણ સંયોગી ભાવ કહેવાય. ક્યાં કીધા છે એને સંયોગ ભાવ ખબર છે? બોલશો કલાબેન ક્યાં કીધા છે? જીવના ક્રોધાદી ભાવને સંયોગી ભાવ કીધા છે સમયસારમાં. કોઈ બોલશે? હેલો. પર્યાયમાં થતા જીવની પર્યાયમાં થતા રાગાદી ભાવ, અત્યારે સ્વાધ્યાયનો ભાવ એને સંયોગી ભાવ કીધા છે સમયસારના કર્તા કર્મ અધિકારમાં 69 નંબર 70 નંબરની ગાથામાં, પહેલી જ ગાથામાં. આત્માના જ્ઞાનને તાદાત્મ્ય સંબંધ કીધો અને આત્માને ક્રોધને સંયોગ સિદ્ધ સંબંધ કીધો. ખ્યાલ આવે છે ને? હા જી. જીઓ વિકારી ભાવ સંયોગી ભાવ છે, એ બધનું કારણ છે. હવે આગળ આ નિર્મળ પર્યાય થાય ને એક સમયની આત્મા શુદ્ધ ચૈતન્ય અખંડ એની દ્રષ્ટિ કરતા નિર્મળ અવસ્થા થાય, એ પણ સંબંધ થયો. એ પણ કારણ કે નવો પર્યાય ઉત્પન્ન થઈ ને આવીને ગઈ ને સંયોગ હોય તો વિયોગ થાય, સંયોગ છે વિયોગ થાય, ઉત્પાદ છે એનો વ્યય થાય. એટલે જે કર્મ છે શરીર છે એને પણ સંયોગ કીધો એક વાત, પર્યાયમાં થતા રાગાદી ભાવ વિકારી ભાવ એને પણ સંયોગ કીધો, અને નિર્મળ પર્યાયનું ઉત્પન્ન થવું અને નવું વ્યય થવું એને પણ સંયોગ કીધો. 3 પ્રકારે અહીં સંયોગની ચર્ચા કરેલી છે. ખ્યાલ આવ્યો ને? જીવો અહીં પરના સંયોગની તો વાત છે જ નહીં, પરના સંયોગની તો વાત છે જ નહીં. અહીં તો અધ્યાત્મમાં એક સમયનો જે ઉત્પાદ થાય ને એને સંયોગ કયો, અને પરમાત્મા પ્રકાશમાં તો આટલી આમ શું કહેવાય દાંડી પીટીને જાહેર કર્યું છે, એક સમયનો લખ્યું છે ને ત્યાં, પર્યાયનો ઉત્પાદ અને પર્યાયનો વય એને જન્મ મરણ કહેવાય, એને સંયોગ વિયોગ કહેવાય, બાકીની શું કથા કરવી. ખ્યાલ આવે છે ને? હજુ તો 12 સંયોગમાં પડ્યા છે, રૂપિયા પૈસા ધન દોલત ખરેખર તો તારા છે પણ નહીં, અને વધી ગયા તો શું વધી ગયું? શ્રીમદ રાજન કહે છે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવાર થી વધવાપણું એ નવગ્રહો, વધવાપણું સંસાર નો નર દેહને હારી જવો. વાહ, આ વધ્યું આટલા વધ્યા એ બધાના તારા વિકલ્પમાં તારો સમય સમયનો મનુષ્ય ભાવ એડે જાય છે. કુરદેશે ઘણી વખત કરુણા કરીને એ વાત કરે છે. એટલે ફરીથી કહું છું, આ ગાથામાં યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું થાય, તો અહીં ત્રિકાળી ઉપાદાનની વાત નથી, ક્ષણિક ઉપાદાનની વાત છે. અને તમે જો થોડી સમયસારને જોડે મિક્સ કરો તો સમયસારની 6 ગાથામાં આત્મા શુદ્ધો છે પણ કોને લખ્યું ને, રવિ હોદી અપમત્તો રપમત્તો
जानगो दुजो भावो एवं बनंती शुद्धम राधो जोसो दुसो छे। आत्मा शुद्धो छे पर कोने पर कोने के उपासनामा आवे तको शुद्ध एवं बनंती शुद्धम जे आत्मानी उपासना करे एने शुद्ध आत्मानी कोरी वातो करे एनी वात नथी एम अहीं त्रिकाळी उपादानी वात नथी क्षणिक उपादानी वात छे के जे व्यक्ति जे उपयोग परथी व्यावृत थई પોતાના સન્મુખ જેમ ત્યાં દ્રષ્ટાત્મા અગ્નિ આપવાથી અગ્નિનો તાપ આપવાથી સોનું શુદ્ધ થાય છે એમ આત્મામાં ધ્યાન રૂપી અગ્નિથી પર્યાયમાં પરમાત્મા જેવો દ્રવ્ય સ્વભાવ હતો એવો પર્યાયમાં પ્રગટ થઈ જાય કિંમત સમજો ત્રિકાળી ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ છે એ તો બધાનો કીડીમાંથી મચ્છરનો ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ છે પણ કિંમત શેની જે પર્યાયમાં પરમાત્મા થાય એની કિંમત છે કાર્યમાં પ્રગટ થવું જોઈએ ને અને એ યોગ્ય ઉપાદાને કરી એટલે ક્ષણિક ઉપાદાનમાં પોતાની યોગ્યતાથી એ પુરુષાર્થ કરે તેની પર્યાયમાં એ પરમાત્મા પણ પ્રગટ થાય છે અને જે પહેલી ગાથામાં લખ્યું જે સર્વજ્ઞાની પરમાત્મા થયા તો એમને પણ યોગ્ય ઉપાદાને કરી એટલે અંતર પુરુષાર્થ કરી પોતાના પુરુષાર્થથી પર્યાયમાં પરમાત્મા પણ પ્રગટ થયું છે આ રીતે બીજી ગાથા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ હવે ત્રીજી ગાથા જે શરૂ થાય છે હવે એમાં ફરીથી શંકા કરે છે કે જો ઉપાદાનથી એટલે આત્માના લક્ષ્ય પૂર્વક આત્માના ધ્યાન પૂર્વક આત્મામાં એકાગ્ર કરતા પર્યાયમાં પરમાત્મા થવાય તો અમે આખી જિંદગી વ્રત તપ કર્યા શુભ ભાવ કર્યા શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો એ શું અમારું બધું ફોગટ જશે ત્રીજી ગાથાનો પ્રશ્ન એ છે કે આ બધું અમે જે કર્યું આટલા આટલા 45 વર્ષ સુધી સુડી કેસેટ સાંભળ્યું સ્વાધ્યાય કર્યો એ સ્વાધ્યાય મારું કામ નહીં લાગે આ વ્રત તપ કર્યા રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો એકાશણ કર્યા હા વ્રત નિયમ સંયમ આપ કયો પુનિ ત્યાગ વિરાગ અથાર લયો મુખ મૌન રહ્યો જડ આસન પદ્મ લગાઈ દિયો સબ શાસ્ત્ર કે નય દ્વારે મત મંડન ખંડન ભેદ કિય આવું અનેક વાર કર્યું તો એ અમારું બેકાર જશે આ પ્રશ્ન છે ત્રીજી ગાથાનો જન્મનો કે અમે જે આટલી બધી મહેનત કરી સવારે ઉઠીને રોજ ભગવાનનો પ્રક્ષાલ કરવા જઈએ તમારે અમેરિકામાં તો પાપના ઉદયો કહેવાય હું તો તમને બધાને અભાગ્યશાળી કહું છું એ બાબતમાં કે તમને રોજ ભગવાનના પ્રક્ષાલ કરવા ન મળે ભગવાનની પૂજા કરવા સાક્ષાત એટલે ચરણ સ્પર્શ કરવા ન મળે હા સાચી વાત છે નથી મળતું અને અમારે તો તમને આશ્ચર્ય થશે મારા ઘરમાંથી મારા બેડરૂમમાંથી હું બારી ખોલું તો મને મંદિરમાં બેઠેલા ભગવાન મને ઘર બેઠા દેખાય છે એટલો પુણ્યનો ઉદય છે અને 365 દિવસમાં એક પણ દિવસ એવો નહીં હોય કે જે દિવસે મેં પ્રક્ષાલ કે પૂજન નહીં કર્યું હોય તો શું અમારું બધું બેકાર જશે આટલી આટલી મહેનત કરી મારી બેકાર જશે આવો પ્રશ્ન શિષ્યનો છે અને એનો જન્મ ઉપર ત્રીજી ગાથા છે એ પહેલા હું પ્રશ્ન વાંચી લઉં છું એની ચર્ચા આપણે આવતી આવતા સેશનમાં કરીશું આમાં એક ચર્ચા કહેવાની રહી ગઈ ત્રીજી ગાથામાં એમને ધવલાનો પણ જય ધવલનો પણ આધાર આપ્યો છે સાતમા ભાગનો 117 નંબરનો પેજ એનો આધાર આપ્યો છે કે બજ કારણ નિરપેક્ષો વસ્તુ પરિણામો વસ્તુનું પરિણામ અન્ય કારણથી નિરપેક્ષ છે ગજબનો જે ન્યાય વસ્તુનું પરિણામ અન્ય કારણોથી નિમિત્તથી વ્યવહારથી નિરપેક્ષ છે એટલે વસ્તુના પરિણામને કોઈની અપેક્ષા નથી એ સોનાને પ્રગટ થવામાં અગ્નિની અપેક્ષા નથી અહીં કાર્ય પરમાત્મા ભગવાન પ્રગટ થયા એને કર્મના ક્ષયની અપેક્ષા નથી કારણ કે વસ્તુનું પરિણામ પરદ્રવ્યથી નિરપેક્ષ હોય છે જીઓ હું પેલા સ્ટોપ દઈશ જીઓ પ્રશ્ન હે ભગવાન આમ થતા તો વ્રતાદિ નિરર્થક થશે અમે કેટલી મહેનત કરી તમને લાગે એકાસમ ઉપવાસ કરવા આખો દિવસ ભૂખ્યા રહ્યો તમે એમ બધું અમારું બેકાર ફોગટ જશે આવો પ્રશ્ન એને ખરેખર આવો પ્રશ્ન કોને ખબર છે જેને શુભભાવ ગળે વળગ્યા છે ને અને શુભભાવમાં ધર્મ માન્યો છે ને એને આવા પ્રશ્ન થાય એની જે ચર્ચા છે એ આપણે આવતા સેશનમાં કરીશું
બહુ સરસ. પણ અહીંયા જે મોક્ષ પાવડ ની ગાથાનો બી રેફરન્સ લીધો છે, આ 24 ને 24. મોક્ષ પાવડ ની 24 નંબર ની ગાથા નો આધાર આપ્યો છે. મોક્ષ પાવડ ની 24 નંબર ની ગાથા નો આધાર આપ્યો છે. મેં રાખી કાઢી ને તૈયાર પણ રાખી છે મોક્ષ પાવડ ની ગાથા, પરંતુ ટાઈમ થઈ ગયો ને એટલે પછી મેં વાંચી નહીં. જો વાંચી લઉં, જેમ શુદ્ધ શુદ્ધતા પામે સુવર્ણ અતિત શોભન યોગ થી આત્મા બને પરમાત્મા તમ તેમ કાળ આદિક લબ્ધિ થી, એટલે એનો કાળ પાકે, એટલે જે આમાં જે લખ્યું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એમ એનો કાળ પોતાનો સ્વકાળ પાકે તે પર્યાયમાં પરમાત્મા થાય છે. ગુરુદેવ શ્રી મોક્ષ પાવડ ની 45 સમય ની ગાથા, 24 સમય ની ગાથા નો પણ એમને આધાર આપેલો છે. બરાબર, 24 અને પછી પાછળ થી 25 ગાથા પણ લે છે. હા, આપ્યો છે આધાર, આપ્યો છે. બરાબર. અને જે સોનાનો આપણે એક્ઝામ્પલ લીધેલો, એટલે મારે જસ્ટ ક્લેરિફિકેશન એટલા માટે પ્રવચનમાં 50 થી કાંઈ લખેલું ને તમે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય કર્યો, એટલે મેં ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું નથી એટલે હજી, એટલે મને આ વજન શ્યોર અબાઉટ ઇટ. તો ગુરુદેવ 50 થી કાંઈ નું પણ દ્રષ્ટાંત આપ્યું છે. હા હા, આપ્યું છે 50 થી કાંઈ નું, એટલે ત્યાં 50 થી ખાઈ લખ્યો ને તમે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય કીધેલો, એટલે જસ્ટ વોન્ટેડ ટુ કે કે પુરુષાર્થ સિદ્ધિ ક્યારે બોલે તો આજે નહી બોલે, બિગિનિંગ માં આજે. હા, અનલેસ કે મારી સાંભળવામાં પણ મિસ્ટેક હોય તો ઓકે, એટલે મારે જસ્ટ મેક શ્યોર કરવું હતું કે કે પુરુષાર્થ સિદ્ધિ બોલે 50 થી કાઈ બોલે છું. અચ્છા અચ્છા, તો મારી સાંભળવામાં મિસ્ટેક થઈ હશે, સોરી અબાઉટ ધેટ. ઓકે ઓકે ઓકે. સ્પષ્ટતા કરી ક્ષણિક ઉપાદાન ને અને પછી યોગ્યતા સંયોગ ના ત્રણ ભાવ, તો બહુ સારું, બહુ સારી હતી. અને સ્પેશિયલી જે સંબંધ થાય છે કરતા કર્મ નથી, એટલે તમે ફરીથી અમને સમયસર કરતા કર્મ ફરીથી યાદ કરાવી દીધો. કોઈને કઈ પૂછવું હોય તો જરૂર પૂછી શકો છો, નહીં તો પછી આપણે અહીંયા પૂરું કરશું. પૂછું તો કે રનીભાઈ, આપે કહ્યું કે સમકાળ છે તેથી કરતા કર્મ નથી, પણ આગળ પાછળ હોય તો કરતા કર્મ છે, એ જરા મને ક્લિયર કરશો, સમજાણો નહી. જો મેં પહેલા પણ કીધું, કોઈ કાર્ય અહીં દાખલા તરીકે મારા રૂમમાં પંખો ચાલુ હોય અને હું આવું, તો એમ કહી શકાય મેં પંખો ચાલુ કર્યો એમ કહી શકાય? નહીં નહીં. હું આવું બંધ બંધ હોય અને ચાલુ કરું તો એમ કહેવાય ચાલુ કર્યો મેં, પણ ત્યાં એ વખતે મારું આવવાનું કાળ ને ત્યાં ચાલુ કાળ બંને એક જ છે કાળ. એટલે ઉપાદાન નો અને નિમિત્ત નો બંને ની પરિણામ નો સ્વકાળ સ્વકાળ અલગ અલગ છે અને સમકાળ છે. ઉપાદાન નું કાર્ય ઉપાદાનમાં, ઉપાદાન ના સમય ઉપાદાન નું કાર્ય, નિમિત્ત ના સમય નિમિત્ત નું કાર્ય, એ બંને નો સ્વકાળ છે. હા, એ બરાબર. અને અને સમકાળ એટલે અહીં પણ 8 8 ને 24 માં આમ થવાનું હતું અને પણ 8 ને 24 એ થયું, એને સમકાળ કહેવાય. બરાબર. સમકાળ હોય એટલે કરતા કર્મ ના કહેવાય. આગળ પાછળ એટલે ઓલરેડી ત્યાં કાર્ય થઈ રહ્યું છે અને પછી આવ્યું, એટલે એટલા માટે કરતા કર્મ નથી. બરાબર, એમ કહી. સરસ, બહુ સરસ. જય જય જિનેન્દ્ર. આપણે આવતા શુક્રવારે આપણે મળીએ છીએ. જય જિનેન્દ્ર.